છે એટીએમ મશીન છે, જેમ પેશન્ટ જાતે પોતાના રિપોર્ટ્સ કરી શકે, જેમ એટીએમમાં આપણે જાતે પૈસા ઉપાડીએ છીએ એવી રીતે આપણે મશીનમાં જાતે ટેસ્ટ કરી શકીએ છીએ. જેમ કે આપણે લેબોરેટરીમાં બ્લડ આપીએ તો આપણે કેટલા બધા ક્વેશ્ચન, એક મારું જ બ્લડ હશે ને રિપોર્ટ સાચો જ હશે ને, તો આમાં પોતાની જાતે નજર સામે રિપોર્ટ કરી શકે છે, એની પ્રિન્ટ કાઢી શકે છે. અને કોઈ શ્વાસની તકલીફ છે અથવા એસ્પિરેટરીનું ટેન્શન છે તો એ આંગળી રાખીને એસ્પિરેટરી માપી શકે છે પોતાનું ટેમ્પરેચર, અને ફીવરની કમ્પ્લેન છે તો ટેમ્પરેચર જોઈ શકે છે. એથી એનું હિમોગ્લોબિનનો ટેસ્ટ કરી શકે, લોહીની ટકાવારી કેટલી છે, કોલેસ્ટ્રોલના જે અત્યારે હાડના કેસ વધારે છે, જાડેટિકને આવે એમાં એ પોતાનું કોલેસ્ટ્રોલ ચેક કરી શકે છે ફાસ્ટિંગ ભૂખા પેટા આવીને. આમાં એનું આરબીએસ છે એટલે ડાયાબિટીસ સૌથી વધારે આપણે એશિયનમાં હોય છે અને બધાને આવે છે, તો એ પ્રી ટેસ્ટ આમાં જાતે કરી શકાય છે. લેબોરેટરીનો ખર્ચ ઓછો થાય, અને કેવું છે કે લેબોરેટરીના ખર્ચ માટે એ કરાવતા નથી, લેટ એને ડાયગ્નોઝ થાય છે જેમાં અર્લી કરી શકીએ છીએ. પછી એનું આઈ ચેકઅપ કરી શકીએ છીએ, કાનમાં કોઈ પસ કે હોય છે તો એનું ચેકઅપ થઈ શકે છે, બીપી મેજરમેન્ટ થઈ શકે. એટલે નોર્મલી બધા ચેકઅપ એ જાતે કરી શકે છે, જેમ એટીએમમાંથી આપણે જાતે પૈસા ઉપાડીએ એમ જાતે પેશન્ટ પોતે કરી શકે.